एवरीवन, आजना COVID-19 ऑनलाइन सेशन में आप सौनु स्वागत है। धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी, चैप्टर नंबर 1 रासायणिक प्रक्रियाओं अने समीकरणों, केमिकल रिएक्शन्स एंड इक्वेशन्स। तमे धोरण 7, 8, 9 आ बधाज धोरण में विज्ञान विषय भणी ज गयेला छो, अने आ विज्ञान में फिजिक्स, केमेस्ट्री, बायोलॉजी आ बधाज विषय थोड़ू ना थोड़ू तमे भण्या छो। तो आपणे आ केमेस्ट्री एटले के रसायण विज्ञाननुं पहेलुं चेप्टर भणवाना छीए, रासायणिक प्रक्रियाओ अने समीकरणों। तो सौथी पहेलो प्रश्न ए ज थाय, रासायणिक प्रक्रिया एटले शुं, रासायणिक समीकरणों कोने कहे छे। तो आ ચેપ્ટરમાં આપણે આ બધો જ ખ્યાલ મેળવવાનો છે કે રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે, રાસાયણિક સમીકરણ શું છે, આ બધું જ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે। તમે ધોરણ 9માં તત્વોના નામ, તેની સંયોજકતા, તેની સંજ્ઞા આ બધું જ ભણી ગયા છો। બસ તેનાથી એક સ્ટેપ આગળ આપણે ભણવાનું છે કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકો કોને કહે છે, નિપજો કોને કહે છે, રાસાયણિક સમીકરણ સંતુલિત કઈ રીતે થાય છે, આ બધી જ વાત આપણે આ સેશનમાં કરવાના છીએ। તો રોજિંદા જીવનમાં આપણે એક રાસાયણિક પ્રક્રિયા સમજવાનું છે, પરંતુ એના પહેલાં થોડા ઉદાહરણ લઈએ। તો આપણી રોજિંદા જીવનની વાત કરવાની છે, આપણી આજુબાજુની પરિસ્થિતિને જ જોવાની છે, અને એ ઉદાહરણ લઈને જ આપણે સમજવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે। સૌથી પહેલાં શરૂઆત કરીએ તો કે રોજિંદા જીવનની આપણી આજુબાજુની પરિસ્થિતિનો વિચાર કરીએ તો આપણી આજુબાજુ ઘણી એવી પ્રક્રિયા થાય છે કે જે રાસાયણિક પ્રક્રિયા છે, જે આપણને ખબર નથી, પરંતુ એ એક્ચ્યુઅલમાં એ રાસાયણિક પ્રક્રિયા થાય છે। તો આવી પ્રક્રિયા કઈ છે? તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે છે, તો તે બગડી જાય છે, એના માટે લેક્ટિક એસિડ જવાબદાર છે। બીજું ઉદાહરણ છે લોખંડની વસ્તુ એટલે કે તવા, તપેલી કે ખિલ્લાને ભેજવાળા વાતાવરણમાં એટલે કે હવાની હાજરીમાં, એટલે કે ઓક્સિજનની હાજરીમાં ખુલ્લા રાખવામાં આવે છે, તો શું થાય છે, તેના પર કાટ લાગે છે એટલે કે તેનું ક્ષારણ થાય છે, તમે લોખંડનું કટાવું એવું ભણી ગયેલા છો। દ્રાક્ષનું આથવણ થવું એટલે કે દ્રાક્ષમાંથી આલ્કોહોલ બનવો, આ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે। આલ્કોહોલ એટલે તમને ખબર જ છે, દારૂ। આ દ્રાક્ષમાંથી જે દારૂ બને છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનો જ ભાગ છે। આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે। આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાકમાંથી પછી આપણા શરીરમાં જરૂરી શક્તિ મળે છે, એટલે કે હિમોગ્લોબિન, લોહી પૂરું પાડે છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। ખોરાક રંધાય છે એટલે કે આપણે જે ખોરાક બનાવીએ છીએ પહેલાં કાચો હોય છે અને પછી રાંધવામાં આવે ત્યારે એ પાકો બની જાય છે, એટલે કે ખોરાક આપણને કાચામાંથી પાકો બનાવી આપે છે, તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનો જ ભાગ છે। આપણે શ્વાસ લઈએ છીએ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ અને ઉચ્છ્વાસ, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન શ્વસન દરમિયાન લઈએ છીએ, ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયાનો જ ભાગ છે। આ દરેક પરિસ્થિતિ ઉપરયુક્ત મેં વાત કરી, એ બધી જ પરિસ્થિતિનો પ્રકૃતિ એટલે કે એનો સ્વભાવ, તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આપે છે। ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે છે તો તે બગડી જાય છે, લોખંડના તવા, તપેલી ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો તેના પર કાટ લાગે છે, તો બંને પરિસ્થિતિમાં અલગ અલગ પરિવર્તન આવ્યું। પહેલામાં શું થયું? તો કે પહેલામાં એ દૂધ છે બગડી જાય છે અને બીજામાં લોખંડ પર કાટ લાગે છે। આ દરેક પરિસ્થિતિ છે એમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે। તો દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો, આ ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છો। જ્યારે દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો છે એના વિશે તમે જાણો છો, કઈ રીતે એનો ભૌતિક ફેરફાર થયો અને કઈ રીતે એમાં રાસાયણિક ફેરફાર થશે આ તમે જાણો છો, હવે એનો રાસાયણિક ફેરફાર થાય છે
ત્યારે આપણે એને કહીએ છીએ કે આ પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા છે. કોઈ પણ પ્રક્રિયા છે એમાં રાસાયણિક રીતે ફેરફાર થતો હોય ત્યારે જ આપણે એને કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા છે. ભૌતિક પ્રક્રિયા ક્યારે થઈએ? ત્યારે કે જ્યારે એમાં ભૌતિક ફેરફાર થતો હોય ત્યારે. બસ, તો આપણે હવે એ જ સમજવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાનો ખરેખરનો અર્થ શું થાય છે. રાસાયણિક પ્રક્રિયાનો ખરેખર અર્થ શું થાય છે? તે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં, અથવા તો રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજવાનું છે. તો એના માટે આપણે એક પ્રવૃત્તિની વાત કરવાની છે, અને જે પ્રવૃત્તિ પ્રવૃત્તિ 1.1. આ પ્રવૃત્તિમાં સૌથી પહેલા ચેતવણી આપેલી છે. ખાસ ધ્યાન રાખવાનું છે, આ પ્રવૃત્તિ કદાચ તમે ઘરે પ્રવૃત્તિ કરો તો ઠીક છે, પણ આ ચેતવણી ખાસ તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે. પ્રવૃત્તિમાં શિક્ષકની જરૂર છે, શિક્ષકની મદદની જરૂર છે, પરંતુ આપણા આ ઓનલાઈન સેશનમાં જે શક્ય નથી, પરંતુ હું તમને એની એડવાઇસ આપું છું કે જ્યારે તમે આ પ્રવૃત્તિ કરતા હોવ ત્યારે તમારે તમારા આંખની સંભાળ રાખવી અથવા તો આંખની સાચવણી કરવી વધારે જરૂરી છે. આંખના રક્ષણ માટે આપણે તેના ઉપર ચશ્મા પહેરી લેવાના છે, અને ખાસ પ્રવૃત્તિ કરતા હોવ ત્યારે આંખને થોડી દૂર રાખવાની છે. પ્રવૃત્તિના શરૂઆતથી શરૂ કરીએ તો સૌથી પહેલાં પ્રવૃત્તિમાં આપણે મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે, અને મેગ્નેશિયમની પટ્ટી 3-4 સેન્ટીમીટર જેટલી લાંબી લેવાની છે. એને કાચ પેપર વડે ઘસી લેવાની છે અને શુદ્ધ બનાવવાની છે, એટલે એમાં જે અશુદ્ધિઓ છે એ દૂર થઈ જાય છે. પછી શું કરવાનું છે? તો કે પછી એને ચીપિયા વડે પકડીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પથી સળગાવવાની છે. શું કરવાનું? આપણે જે 3-4 સેન્ટીમીટરની જે મેગ્નેશિયમની પટ્ટી લીધી છે તેને એક સ્પિરિટ લેમ્પ સાથે સળગાવવાની છે, સ્પિરિટ લેમ્પમાં સળગાવવાની છે. એટલે આપણે એને ચીપિયા વડે પકડીને સ્પિરિટ લેમ્પની જ્યોત પાસે રાખશું એટલે એ સળગશે. આ સ્પિરિટ લેમ્પ અથવા તો બર્નર એક પ્રકારે આપણો દીવો, આપણે જેને દીવો કહીએ એને વિજ્ઞાનની ભાષામાં બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ કહેવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો આ બર્નર અથવા સ્પિરિટ લેમ્પ છે એ વિજ્ઞાનમાં એટલે કે રાસાયણિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં કેવા પ્રકારનો હોય છે એ. હવે પછી એક વોચ ગ્લાસ લેવાનો છે. વોચ ગ્લાસ શું છે? તો કે પારદર્શક કાચનું પાત્ર, પારદર્શક કાચનું પાત્ર છે, બીજું કંઈ જ છે નહીં. તમે આકૃતિમાં એ પણ જોઈ શકો છો વોચ ગ્લાસ કેવા પ્રકારનો છે એ. હવે શું કરવાનું છે? આપણે પ્રવૃત્તિ આગળ કરીએ. જ્યારે ચીપિયા વડે મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત આગળ રાખવામાં આવે છે ત્યારે શું થાય છે એનું આપણે અવલોકન કરવાનું છે. તો હું અવલોકન માટે તમને થોડાક પ્રશ્નો અને એના જવાબો આપીશ કે શું થશે. તમે કદાચ ઘરે પ્રવૃત્તિ કરશો તો આ જે હું બોલું છું એ તમારા જવાબમાં જે બોલું છું એ થશે કે નહીં એ તમે ખાસ ધ્યાન આપજો. મેગ્નેશિયમની પટ્ટીને જ આપણે શા માટે ઉપયોગ કર્યો? આપણે બીજી ઘણી બધી એવી વસ્તુ છે જેનો ઉપયોગ કરી શકતા, તો આપણે મેગ્નેશિયમની પટ્ટીનો જ શું કામ ઉપયોગ કર્યો? કારણ એનું એ છે કે મેગ્નેશિયમ છે એ ખૂબ જ ક્રિયાશીલ છે, ખૂબ જ ક્રિયાશીલ છે. એનો અર્થ કે એ હવામાં રાખવામાં આવે, હવાના સંપર્કમાં આવે તો એ સરળતાથી દહન થઈ શકે છે, એટલે કે ઝડપથી સળગી શકે છે. બીજી વાત કરું, મેગ્નેશિયમની પટ્ટી શરૂઆતમાં કેવા રંગની હતી? મેગ્નેશિયમની પટ્ટી શરૂઆતમાં કેવા રંગની હતી? તો આપણે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી લીધી ત્યારે એને કાચ પેપર વડે ઘસીને શ્વેત ચમકતી એટલે કે સફેદ રંગની બનાવી હતી, એટલે શુદ્ધ હતી અને એ સફેદ રંગની હતી, ચમકતી સફેદ રંગની હતી. મેગ્નેશિયમની પટ્ટી બર્નરની જ્યોતમાં કેવી જ્યોતથી સળગતી હશે? હવે જે મેગ્નેશિયમની પટ્ટી સળગશે જ્યારે આપણે એને બર્નરની નજીક લઈ જશું ત્યારે, તો એ કેવી જ્યોતથી સળગશે? તો ખાસ યાદ રાખજો આ કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી જ્યોત, જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે. એના પછી વોચ ગ્લાસ છે, વોચ ગ્લાસ છે એમાં શું મળશે? તો કે વોચ ગ્લાસની અંદર રાખ મળશે, અને એ રાખ શેની બનેલી હશે? તો કે રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડની હશે. મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવી રીતે મળ્યો? તો તમને કહું, મેગ્નેશિયમની પટ્ટી એટલે Mg,
હવાના સંપર્કમાં એટલે કે હવામાં રાખવામાં આવ્યું છે એટલે ઓક્સિજન, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે કે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ હતી આપણી પ્રવૃત્તિ નંબર 1.1. હવે આપણે આગળ ભણવાનું છે એ પ્રવૃત્તિ 1.2 ની વાત કરવાની છે. આ પ્રવૃત્તિ 1.2 માં શું છે એ ખાસ આપણે જોવાનું છે. તો પ્રવૃત્તિ સમજવા માટે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે. લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે. લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ. PbNO3 લેડ નાઇટ્રેટનું સૂત્ર છે. તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું છે. એક કસનળીમાં આપણે શું લીધું છે? લેડ નાઇટ્રેટનું દ્રાવણ. હવે તેની અંદર શું ઉમેરવાનું છે? પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ એટલે Ki. પોટેશિયમ K અને આયોડિન એટલે I, એટલે પોટેશિયમ આયોડાઇડ Ki. હવે શું કરવાનું છે? તો આપણે જે કસનળી લીધી છે, જે સ્વચ્છ કસનળી હોવી જોઈએ, તેની અંદર આપણે લેડ નાઇટ્રેટનું દ્રાવણ લીધું છે. હવે શું કરવાનું છે? તો પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ તેમાં ઉમેરવાનું છે. પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ તમે ઉમેરશો એટલે એમાં શું ફેરફાર થશે? કંઈક ને કંઈક ફેરફાર થશે. આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકવાના નથી, કારણ કે તમારી પાસે લેડ નાઇટ્રેટ પણ ના હોય અને પોટેશિયમ આયોડાઇડ પણ ના હોય. એટલે આ પ્રવૃત્તિ હંમેશા પ્રયોગશાળામાં જ થાય, પરંતુ હું જે સમજાવું છું તેના પર ખાસ ધ્યાન આપજો. લેડ નાઇટ્રેટનું દ્રાવણ લીધું છે કસનળીમાં, એમાં આપણે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેર્યું છે. હવે શું થશે? અવલોકન એનું શું આવશે? તો સૌથી પહેલો પ્રશ્ન એ જ થાય કે લેડ નાઇટ્રેટનો રંગ કેવો હશે? તો કે લેડ નાઇટ્રેટ છે એ સફેદ રંગનો હોય છે. કેવા રંગનો હોય છે? સફેદ રંગનો હોય છે. પોટેશિયમ આયોડાઇડના દ્રાવણનો રંગ કેવો હોય છે? તમને ખબર જ છે, પોટેશિયમ જાંબલી રંગનો હોય છે. પરંતુ અહીંયા પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ છે, પોટેશિયમ અને આયોડાઇડ બંને છે, એટલે એ રંગવિહીન છે. કેવું છે? રંગવિહીન, કે જેને કોઈ જ રંગ નથી. તો આમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ રાસાયણિક પ્રક્રિયા થઈ ત્યારે શું મળે છે? તો ખાસ ધ્યાન આપજો હું જે બોલું છું તેના પર. લેડ નાઇટ્રેટમાંથી શું બનશે? તો કે લેડ આયોડાઇડ બનશે. અને પોટેશિયમ આયોડાઇડમાંથી પોટેશિયમ નાઇટ્રેટ. તમે પ્રવૃત્તિ 1.1માં જે લખેલું છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, ત્યાં તમે જુઓ તો તમને સમજ પડે લેડ અને પોટેશિયમનું વિસ્થાપન થાય છે. લેડ આયોડાઇડ છે એ બનશે અને પોટેશિયમ નાઇટ્રેટ બનશે, એટલે કે લેડ નાઇટ્રેટમાંથી બન્યું લેડ આયોડાઇડ અને પોટેશિયમ આયોડાઇડમાંથી મળ્યું પોટેશિયમ નાઇટ્રેટ. હવે આગળ વાત કરીએ તો કે પોટેશિયમ આયોડાઇડ જે આપણને મળ્યું છે એ કેવા રંગનું હશે? જે નિપજ તરીકે મળ્યું છે કેવા રંગનું હશે? તો આ પોટેશિયમ આયોડાઇડ છે એ પીળા રંગનું જોવા મળશે. એનો રંગ કેવો થશે? પીળો. હવે આ પ્રવૃત્તિ છે એ કેવા પ્રકારની છે? તો કે આ પ્રવૃત્તિ દ્વિવિસ્થાપન પ્રવૃત્તિ છે. દ્વિવિસ્થાપન પ્રવૃત્તિ એટલા માટે કારણ કે અહીં લેડ અને પોટેશિયમ બંનેનું વિસ્થાપન થયું છે, એટલે આ પ્રવૃત્તિ છે એ દ્વિવિસ્થાપન પ્રવૃત્તિ છે. હવે એના પછીની વાત કરવાની છે તો એ પ્રવૃત્તિમાં સૌથી પહેલા એક કોનિકલ ફ્લાસ્ક, પ્રવૃત્તિ 1.3, એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળી લેવાની છે. કોનિકલ ફ્લાસ્ક બાજુમાં આકૃતિમાં આપેલું છે, આકૃતિ 1.2. કોનિકલ ફ્લાસ્ક ના હોય તો તમે કસનળીનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં ઝીંકના દાણા એટલે કે ઝીંકના ટુકડા લેવાના છે. હવે શું કરવાનું છે પ્રવૃત્તિમાં આગળ? કે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે મંદ HCl અને મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે મંદ H2SO4. ચેતવણી આપી છે, ખાસ ધ્યાન રાખજો, આ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. એસિડનો ઉપયોગ છે, તમને ખબર જ છે એસિડ કેટલું જલદ હોય છે. એ પ્રવૃત્તિમાં આગળ કરવાનું છે શું? તો કે કોનિકલ ફ્લાસ્ક લીધો છે, તેમાં ઝીંકના ઝીંક ધાતુ છે એના થોડા ટુકડા લીધા છે.
હવે એમાં આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ હોય તો એ, અને એ ના હોય તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે. પછી શું થાય છે, આપણો અવલોકન છે. હવે શું થશે તો કે ઝિંકના ટુકડાની આસપાસ શું દેખાશે, તમે આકૃતિમાં તમે જોવો તો નીચે સૂક્ષ્મ ટુકડા જોવા મળે છે, ઝિંકના ટુકડા છે, અને આજુબાજુ પણ કંઈક દેખાય છે. તો એની આજુબાજુ શું થયું છે તો કે ઝિંકના ટુકડાની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે અને પરિણામે ઝિંકના ટુકડાની આજુબાજુ હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. એટલે કે એમાં હાઇડ્રોજન ઝિંકના ટુકડા છે એની આજુબાજુ હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળ્યા છે. પછી કોનિકલ ફ્લાસ્ક પર શું અસર થાય, કોનિકલ ફ્લાસ્ક પર શું થશે, આ પ્રવૃત્તિ થશે ત્યારે કોનિકલ ફ્લાસ્ક પર કંઈ અસર થશે કે નહીં? હા, કોનિકલ ફ્લાસ્ક પર અસર થશે. શું થશે તો કે કોનિકલ ફ્લાસ્ક ગરમ થશે અને એને સ્પર્શ કરો એટલે તમને એનો અનુભવ પણ થશે. સ્પર્શ કરશો એટલે કોનિકલ ફ્લાસ્ક તમને ગરમ થયેલું હશે એવો અનુભવ થશે. ઝિંકના ટુકડાની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નિપજ તરીકે શું મળે, તો કે નિપજ તરીકે ઝિંક ક્લોરાઇડ મળશે અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે મળશે. એટલે કે પ્રક્રિયામાં નિપજ શું મળે, ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન. ઝિંકના ટુકડાની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા છે, તો કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કારણ કે જ્યારે તમે ઝિંકના ટુકડાને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બંનેનો ઉમેરો કરો છો ત્યારે એ ફ્લાસ્ક આપણને ગરમ લાગે છે અને આ ગરમ લાગવાનું કારણ છે કે તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય અને જે પ્રક્રિયામાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે એવી પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક કહીએ છીએ. આ તમે ભણી જ ગયેલા છો ધોરણ 9માં, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આ પ્રવૃત્તિ પરથી આપણને એ ખબર પડી કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગરમી ઉત્પન્ન થાય છે, એટલે આ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક છે. હવે આપણે વાત કરીએ, આ ત્રણ પ્રવૃત્તિની વાત કરી, પ્રવૃત્તિ 1.1, 1.2 અને 1.3. આ ત્રણેય પ્રવૃત્તિના અવલોકન પરથી આપણે એટલું તો નક્કી કરી જ શક્યા કે રાસાયણિક પ્રક્રિયા માટે શું જવાબદાર છે. તો રાસાયણિક પ્રક્રિયા માટે ખાસ ચાર વસ્તુ જવાબદાર છે. કઈ વસ્તુઓ, તો અવસ્થામાં પરિવર્તન, ઘન છે તો એની પ્રવાહી અવસ્થા અથવા તો પ્રવાહીની વાયુ અવસ્થા, આવું પરિવર્તન સમજાય તો સમજી લેવાનું કે આમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. રંગમાં પરિવર્તન, સફેદ રંગ હતો પીળો રંગ થયો તો તેના રંગમાં પરિવર્તન થયો, મતલબ કે એ રાસાયણિક પ્રક્રિયા થઈ. વાયુઓનો ઉદ્ભવ, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો, ઝિંક ક્લોરાઇડ નિપજ મળી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો, તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તાપમાનમાં ફેરફાર, કોનિકલ ફ્લાસ્ક ગરમ થયેલો દેખાયો, અનુભવ થયો. તો આ જે છે એ બધી જ પ્રક્રિયાઓ છે એ શાના પરથી કહીએ, તો કે જ્યારે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે તેનું અવલોકન કરીએ ને એમાં કોઈ પણ પ્રકારે આ ચાર વસ્તુમાંથી કોઈ પણ પ્રકારનું પરિવર્તન દેખાય તો સમજી લેવાનું કે એ રાસાયણિક પ્રક્રિયા છે. એટલે સમજ પડી જાય કે હવે આ રાસાયણિક પ્રક્રિયામાં કયા પ્રકારનો ફેરફાર થયેલો છે. આપણે આસપાસના બધા જ ફેરફારોને આપણે અવલોકનથી આપણે જાણવા મળશે કે આસપાસની દરેક પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા તો થાય જ છે, પરંતુ આ કયા પ્રકારની છે, એટલે કે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે જ, પરંતુ આપણે તેને સમજવી કઈ રીતે એના માટેનું સાંકેતિક નિરૂપણ આપણે આના પછીના આગળના ટોપિકમાં ભણવાના છીએ. અને એ રાસાયણિક પ્રક્રિયાનું સાંકેતિક નિરૂપણ સમજીશું અને જેના પરથી ખ્યાલ આવશે કે રાસાયણિક પ્રક્રિયા આપણી આજુબાજુ કેટલી બધી થાય છે, આપણી આજુબાજુની દરેક વસ્તુઓમાં રાસાયણિક પ્રક્રિયા થતી જ હોય છે. દોસ્તો, આજના આ ઓનલાઈન સેશનમાં આપણે અહીંયા સુધી જ કરશું, પણ ખાસ ધ્યાન આપજો, રાસાયણિક પ્રક્રિયા છે તમારે હોમવર્કમાં આટલું કામ કરવાનું છે કે આપણી આજુબાજુની એવી કઈ પ્રક્રિયા છે કે જેમાં રાસાયણિક પ્રક્રિયા થતી હશે એના ઉદાહરણો તમારે તમારી સાયન્સની બુકમાં લખવાના છે. સાયન્સની બુક બનાવજો, તેમાં ચેપ્ટરનું સ્ટાર્ટઅપ કરજો અને તેમાં આપણા રોજિંદા જીવનમાં કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે
એના વિશે ઉદાહરણ લખજો. બસ આજના સેશનમાં આટલું જ રાખીએ. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.